ધાનીયા મગરવા ગામે લંપી વાયરસ મચાવ્યો કાળો કહે ગામમાં ચારસો પચાસ કરતા વધુ પશુઓ વાયરસ ની ઝપટમાં આવતા પશુપાલકમાં ડર નો માહોલ સારવાર કઈ કારગત ન નીવડતા ભગવાનને પોકાર હે ભગવાન હવે તું કઈક કર જો વાત કરવામાં આવે ગામની તો ગામમાં ચારસો પચાસ કરતા વધુ પશુઓ રોગની ઝપટમાં આવ્યા છે અને ગામ લોકોની વાત માનીએ તો સો કરતા વધુ પશુઓના મોત થયા છે જો કે સરકારી આંગળો નહિવત મોત દર્શાવી રહ્યો છે પણ પશુઓના મોત અને લંપી વાયરસના કારણે દૂધની માત્રા પણ ઘટી ગઈ છે જેના કારણે આર્થિક પરિસ્થિતિ પણ પશુપાલકની કથળી ગઈ છે એક બાજુ દૂધનું ઉત્પાદન કમ અને બીજી બાજુ પશુઓના મોત થતા પરિસ્થિતિ ગંભીર બની છે પોતાના સંતાની જેમ સાચવેલ પશુઓના મોત થતા હોવા છતાં પણ પશુઓના ટપોટપ મોત થતા પશુપાલકનો પરિવાર હચમચી જવા પામ્યો છેલ્લે ભગવાનને જ અર્જ કરી રહ્યો છે કે ભગવાન હવે તો તું જે કરે એ જ સાચું ગામમાં લંપી વાયરસને લીધે ઘણા પશુ બીમાર છે હાલમાં મારે જોડે સત્તરથી થી અઢાર પશુ છે ત્રણ પશુ આ ગંભીર બીમારમાં છે અને એક પશુ આજ સવારમાં મૃત્યુ પામ્યું છે અમારા ગામમાં હર ખેડૂતરે ચાર ચાર પોચ પોચ આ લંબી વાયરસમાં આ પશુ સંકળાયેલા છે કોઈ એને એક મર્યું કોઈ એને બે મર્યો આશરે અંદાજે સિત્તેરથી થી એસી હજારની અમારી ગાય હોય મારા ગામની અંદર આ પશુરોગ એક મહિનાથી ચાલુ રહ્યો છે અને એમાં અમારી મંડળીની અંદર હાલમાં એક ટંકનું ચારસો લીટર જેવું દૂધ ઘટી ગયું છે એમાં જે ગ્રાહક પચાસ લીટર દૂધ ભરાવતો હતો એ આજે દસથી બાર લીટર દૂધ ભરાવી રહ્યો છે એમાં અમારી બનાસ ડેરીની ટીમ પણ સક્રિય છે અને એ દવાઓ ચાલુ છે આરોગ્ય ખાતું પણ ચાલુ જ છે અને પછી બીજા અમારા ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ આ ગામની મુલાકાત લીધી અને એમને કીટો પણ આવી છે અને એમાં પણ પચાસ ટકા જેવી રાહત મળી છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી પ્રથમ કેસ અહીંયા મારા ગામ મગરાવામાં જે આ લંપી વાયરસના રોગનો કેસ નોંધાયો હતો અને એ કેસ લગભગ જૂન મહિનાની પહેલી તારીખ પછી એટલે કે આખો જૂન મહિનો કેસ ચાલ્યો જ્યારે અમારા ગામની અંદર મહિના પછી જ્યારે મને પ્રથમ ખબર પડી કે આ રોગ લંપી વાયરસ છે જેના કારણે મેં અહીંના પૂર્વ શ્રી જીવિતા કાકાનું ધ્યાન દોર્યું જિલ્લા પંચાયત અને પશુપાલન વિભાગ અને બ્રાષ્ટ્રીનું ધ્યાન દોર્યું જેના કારણે અહીંયા સર્વે થયું સર્વે સાહેબ વીસ તારીખ પછીનું જ બોલે છે વીસ તારીખ પછી જે સર્વે થયું વહીવટીતંત્રની ટીમ અહીંયા અહીં ડીડીઓ સાહેબ અહીંયા આવ્યા પણ એના પછી જે પશુઓને સારવાર માટેની હાલ ટીમ કાર્યરત છે પરંતુ વીસ પશુઓ વીસ તારીખ પછીના મૃત્યુ પામ્યા છે